તો કેમ છો વાલાઓ, મોજમાં તો સ્વાગત છે તમારું ફરી એકવાર મસ્ત મજાના ધમાકેદાર વિડીયોમાં. તો ભાઈ, અમે છે ને અત્યાર સુધી બે વોટરફોલ હું કે ભાઈ કવર કરી લીધા હતા, જેનું નામ છે કોસ્મોલ વોટરફોલ અને એના સિવાય વન્ડર વોટરફોલ. ને ત્યાંથી નીકળીને અમે રાત રોકાવાના હતા ડાંગમાં, તો ત્યાં અમે જવાના હતા. તો રસ્તામાં મને પહેલાં લાગ્યું કે જે જગ્યાએ અમે રોકાવાના છીએ ને રાત, એની આગળ આ શિવઘાટ વોટરફોલ છે. પણ અચાનક જ અહીંયા હું કે રસ્તા વચ્ચે જ આ શિવઘાટ વોટરફોલ દેખાઈ ગયો ને સાચું મન ખુશ થઈ ગયું. ને અહીંયા તમે જોવા જાય તો અહીંયા પાછળ વોટરફોલ તો તમે જોવો જ છો, પણ એના સિવાય અહીંયા શું કહેવાય, એક્ઝેક્ટ વોટરફોલની બાજુમાં તમને હનુમાનજીનું મંદિર દેખાઈ જાય છે. અને જોઈ લો તમે, હનુમાનજીનું મંદિર છે નાનું અમથું, અને ત્યાં લખ્યું છે જય શ્રી રામ. તો ભાઈ કમેન્ટ બોક્સમાં પણ જય શ્રી રામ લખી નાખજો. અને એના સિવાય ચાલો હવે અંદર જઈને દર્શન પર કરી લઈએ, અહીંયા આવી ગયા છે તો દર્શન કરી જ લઈએ. તો ચાલો અહીંયા હનુમાનજીની બે મૂર્તિ છે, એક મોટી મૂર્તિ છે અને એક અહીંયા જે પથ્થરમાંથી ખોતરીને બનાવવામાં આવી છે એ મૂર્તિ છે, નાની મૂર્તિ અને પ્લસ મોટી મૂર્તિ. અને એના સિવાય અહીંયા એક આશ્રમ જેવું કે આશ્રમ ઇન ધ સેન્સ કે કોઈક પૂજારી બાપા રહેતા હશે, એ અત્યારે છે નહીં કારણ કે અત્યારે બંધ છે, તાળું માર્યું છે તો એનું તો નહીં. પણ એના સિવાય બાજુમાં હજી બીજું એક મંદિર છે એ પણ તમને દેખાડું. તો ચાલો અને 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 અહીંયા અહીંયા એક મને બેસ્ટ વસ્તુ શું લાગી ખબર, કે મારા પગમાં એને પાણી આવે છે, જે ઉપરથી ધોધ વહે છે ને એ મારા પગમાં પણ આવે છે. અને આખી જે તમને સીડી દેખાય છે ને, સીડીની બારે આખો ધોધ વહે છે. તો ભાઈ એક બહુ આમ ફૂલ ઠંડુ ઠંડુ લાગે છે ને, એક અલગ અનુભવ થાય છે, એવું લાગે છે ભગવાનનો આશીર્વાદ મળતો હોય એ રીતે. અને બીજું અહીંયા એક મંદિર છે શિવઘાટ, જાણે કે તો વોટરફોલનું નામ છે શિવઘાટ. તો અહીંયા આપણા શું કહેવાય, મહાદેવની મૂર્તિ છે. મને એક્સપેક્ટેશન નહોતી કે આ શું કહેવાય અચાનક મંદિર, કારણ કે આ મેં વિચાર્યું હતું કે હું કાલે આ મંદિરને કવર કરીશ. અને આ જે શિવઘાટ ધોધ જેવું વહે છે ઉપરથી, એ મને લાગ્યું હતું હું કાલે કવર પડી, પણ અચાનક જ શું કહેવાય સામે આવી ગયો ને. તો એક રીતે જોવા જાય તો શિવ ભગવાનના આશીર્વાદ, હનુમાનજીના આશીર્વાદ છે ને, અચાનક મળ્યા ને બહુ એટલે બહુ સારું થયું, અને સાચું દિલથી બહુ એટલે બહુ જ ખુશી થઈ. તો હવે જરાક બાજુમાં આવો એટલે તમને દેખાડું, જો કે તમે એકવાર જોઈ લીધો છે પણ એ ક્લોઝ પાસેથી તમે જોઈ લો કે અહીંયાથી આ ધોધ ક્યાંથી વહે છે અને કેટલો ઉપરથી આવે છે. અને જો તમને દેખાતું હોય અહીંયા ધ્યાનથી, તો જો ગણેશ ભગવાનની મૂર્તિ છે એની બાજુમાં જે શિવલિંગ છે તો ઓટોમેટિક ઉપરથી પાણી પડે છે, એટલે કે જે બાજુમાં જે આ તમે ધોધ જોયો એમાંથી થોડું ઘણું પાણી આ મંદિરમાં ડાયરેક્ટ પ્રવેશ કરે છે. અને એક્ઝેક્ટ તમે જોવો તો મંદિર શું કહેવાય છે, જે આપણા નાગ દેવતા છે એના પડીએ ઓછું પાણી પડે છે, પણ ડાયરેક્ટ શિવલિંગ પર વધારે પાણી પડે છે. એના સિવાય હજી એક વસ્તુ તમને અચાનક જોવા મળી અહીંયા, જેમ કે હનુમાનજીનો વાસ છે, તો હનુમાનજીના સ્વયં સ્વરૂપે જોવો તમે ત્યાં, મને શું દેખાયું એક જરા ઝૂમ કરીને દેખાડ કે શું દેખાયું. ભાઈ સાહેબ, સ્વયં હનુમાનજી આવ્યા હોય ને એવું લાગે છે. તો આજે મારી સાથે અચાનક જ બધું થાય છે ને, બહુ બહુ સારું થાય છે ટૂંકમાં કહેવા જાય તો. તો જોઈ લો સાક્ષાત હનુમાનજી. તો બસ આ જ હતું શિવઘાટ મહાદેવનું મંદિર, જે અચાનક દર્શન થયા ને બહુ એટલે બહુ સારું લાગ્યું. તો બસ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હા, આજે એક દિવસની ડાંગની ટ્રીપ છે, એમાં ઓલરેડી અમે કોસ્માલ વોટરફોલ જે તમે ના જોયો હોય તો એ જોઈ લેજો, પછી એના સિવાય અમે હજી એક વોટરફોલે ગયા હતા, એનું નામ છે વન્ડર વોટરફોલ, અને ત્રીજો અહીંયા મંદિરના પણ દર્શન થઈ ગયા. તો હજી આ કન્ટિન્યુ થવાની છે, 24 કલાક માટે અમે આવ્યા હતા અને હજી કન્ટિન્યુ થવાની છે, અને કાલે હજી બીજા બધા વોટરફોલને બધું આવવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને મળીએ હવે નવા વિડીયોમાં. તો પ્રેમથી બોલો, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ ને સ્વયં આપણા હનુમાનજી, જય જય હનુમાનજી.